ભરૂચ ડભોઈને છોડતી કેનાલમાં ડભાલી નજીક મોટું ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ. ભરૂચ નજીક ડબાલી ગામ નજીકના કેનાલમાં પડ્યું મોટું ગાબડું. ગાબડું પડતા જ ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. ભરૂચ નગરપાલિકાને પાણી પુરવઠો પૂરું પાડતી કેનાલમાં જ ગાબડું પડ્યું હતું અને સંખ્યાબંધ ખેતરો જળબંબાકાર બન્યા હતા. મોટું ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને તૈયાર થયેલો બધો જ પાક નષ્ટ થયો હતો. ખેડૂતો મેદાનમાં વાગરા તાલુકાના દહેજ ઔદ્યોગિક વસાહતને પૂરું પાડતી પાણીની કેનાલમાં ગાબડું પડ્યું હતું. મોટું ગાબડું પડતા લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે. કેનાલમાં મગરોના કારણે ગાબડું પડ્યું હોવાના આક્ષેપો લગાવાયા છે અને સમગ્ર કેનાલ જર્જરિત જોવા મળી છે. હું રોહિત પટેલ, ડભાલી ગામ, ભરૂચ જિલ્લો, તાલુકો જિલ્લો ભરૂચ લાગશે. તો અહીંયા જે અમારે ગામમાં જે નહેર જે જાય છે, મેઇન જે ભરૂચને અને વાગરાને જોડતી મુખ્ય નહેર છે, ત્યાં ગાબડું પડેલું છે. એનાથી જે પાણી લીકેજ થયું છે તો ઓછામાં ઓછા 500 થી 600 વીંગા જમીન પર આ નુકસાની થઈ રહી છે. તો આ અંથી 1.5 મહિના પહેલાં પણ આવી રીતે એક નુકસાન થયું હતું, જે નેર તૂટવાથી જે લગભગ ઓછામાં ઓછા 100 એકરને નુકસાન થયું હતું. પણ અત્યાર સુધી સરકારે કોઈ ગ્રામ પંચાયત કે કોઈ જગ્યાએ સહાય આપી નથી. તો અમે આ વખતે આ સહાય માગીએ છીએ કે અત્યારે જે તુવેર છે, દિવેલા છે, ઘઉં છે, શેરડી છે, આપણે મગ મઠિયા છે, તે ખાસું નુકસાન છે ને 3 ગામને અસર કરવાનું છે. ડભાલી છે, સામલોદ છે ને કવિઠા છે. તો એ ખેડૂતોને આર્થિક સહાય જે લોકોને નુકસાન થયું છે તો ગ્રામ પંચાયત થ્રુ સર્વે કરીને ને નર્મદા નિગમ ને કલેક્ટરશ્રીએ આ ખાસ બાબત ધ્યાન રાખવાની જરૂર છે કે જે જગ્યાએ મેન્ટેનન્સની જરૂર હોય તો મેન્ટેનન્સ કરાવે. અમે તો રૂબરૂ કે વર્બલી કહી લેતા હોય છે કે ભાઈ અહીંયા આ રીતનો પ્રોબ્લેમ છે, પણ નર્મદા નિગમ દ્વારા, અધિકારીઓ દ્વારા ખાલી જવાબ આપવામાં આવે છે કે થઈ જશે, પણ કોઈ દિવસ થતું નથી. તો બીજું કે આ જે પાણી નીકળે છે એનાથી ભરૂચ જિલ્લા, જે ભરૂચમાં જે પાણી પહોંચવાનું છે એ પણ નહીં પહોંચે, તો આવનાર સમયમાં એ પણ નુકસાન છે. કારણ કે આ ગાબડું પૂરતા ઓછામાં ઓછા 2-3 દિવસ માગશે, તો ત્યાં સુધી પાણીની અછતનો પ્રોબ્લેમ રહેશે ને અહીંયા ખેડૂતોને પણ બહુ નુકસાન થાય છે. તો આ રીતે ખેડૂતોને આ એક જાતની કૃત્રિમ અછત ઊભી થાય છે કે નુકસાન ઊભું થાય છે. તો સરકાર એને મદદ કરે એવી ખૂબ ખૂબ અમારી શુભેચ્છા છે. અને જો સરકાર દ્વારા અમને યોગ્ય ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો અમે કલેક્ટરશ્રી ઓફિસમાં ત્યાં જઈને અમે એક ગાંધી ચિંધ્યા માર્ગે એક અમે આપણે આવેદન કે આંદોલન પણ કરવા તૈયાર છીએ. 3 ગામના અમે ભેગા થઈને 1-2 દિવસમાં અમે મિટિંગ કરવાના છે ગામના ખેડૂતોની, ને આ રીતે અમે આવેદનપત્ર પણ આપવાના છે. તો ખાસ અમને સહાય ખેડૂતોને, કારણ કે હવે જે ક્રોપ આવી રહ્યો છે તેનું આ આર્થિક નુકસાન છે, જે ખેતી પર જ નિર્ભરતા ધરાવે છે. તો ખાસ આર્થિક મદદ થાય ખેડૂતોને એ અમારી માગણી છે.